સ્વાધ્યાયનો 2.14 એક્ઝામ્પલ રકમ આપેલી છે 1.5 માઇક્રોકુલમ અને 2.5 માઇક્રોકુલમ વિદ્યુતભાર ધરાવતા બે નાના ગોળાઓ એકબીજાથી 30 સેન્ટીમીટર અંતરે રહેલ છે તો નીચેના સ્થાનોએ વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર મેળવો એટલે નીચેના સ્થાન એટલે બે સ્થાન આપેલા છે એમાં એ કરીને પહેલું સ્થાન આપેલું છે બે વિદ્યુત ભારોને જોડતી રેખાના મધ્ય બિંદુએ અને બી કરીને કીધું છે આ રેખાના મધ્ય બિંદુમાંથી પસાર થતી અને રેખાને લંબ એવા સમતલમાં મધ્ય બિંદુથી 10 સેન્ટીમીટર અંતરે આવેલા બિંદુએ બે વસ્તુ બે સ્થાન ઉપર ટૂંકમાં તમારે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે તો જો એમાં પેલા એની ગણતરી કરીએ શું કરવાનું કીધું પેલા તો રકમમાં જે પ્રમાણે કીધું એ પ્રમાણે આકૃતિ તૈયાર કરી નાખું આવા બે વિદ્યુત ભાર આપ્યા છે 1.5 માઇક્રોકુલમ અને 2.5 માઇક્રોકુલમ ધરાવતા વિદ્યુત ભાર ધરાવતા બે નાના ગોળાઓ એકબીજાથી 30 સેન્ટીમીટર અંતરે રહેલ છે જો આ બે નાના ગોળાઓ એકબીજાથી કેટલા અંતરે છે 30 સેન્ટીમીટર એક ગોળો અહીંયા એનું કેન્દ્ર અને ઓ નામ આપી દઉં છું આ જગ્યા ઉપર તમને વિદ્યુત ભાર આપેલો છે કેટલો લેવાનો છે વિદ્યુત ભાર 1.5 માઇક્રોકુલમ એને Q1 નામ આપી દઉં છું Q1 બરાબર 1.5 માઇક્રોકુલમ અને બીજો વિદ્યુત ભાર લેવાનો છે બીજા ગોળા ઉપરનો એને Q2 નામ આપી દઉં એ 2.5 માઇક્રોકુલમ એકબીજાથી 30 સેન્ટીમીટર અંતરે રહેલ છે એટલે 30 સેન્ટીમીટર એટલે આ બાજુ 15 સેન્ટીમીટર થાય અને આ બાજુ 15 સેન્ટીમીટર થશે બરાબર આ કેન્દ્ર છે મધ્ય બિંદુ છે એટલે મીટરમાં જોતું હોય તો આ બાજુએ 0.15 મીટર અને આ બાજુએ કેટલું થાય 0.15 મીટર તો મારે શું કરવાનું છે જે પ્રમાણે પ્રશ્ન કીધો એ પ્રમાણે આકૃતિ બની ગઈ તો બે વિદ્યુત ભારોને જોડતી રેખાના મધ્ય બિંદુ ઓ પર શું મેળવવાનું છે એક વિદ્યુત સ્થિતિમાન અદિશ રાશિ છે અને વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે હવે પેલા વિદ્યુત સ્થિતિમાન મેળવો તો વિદ્યુત સ્થિતિમાન ઘણી બધી વિદ્યુત રચનાના વિદ્યુત સ્થિતિમાનના સૂત્રો આપણી આગળ છે બિંદુ અથવા વિદ્યુત ભાર હોય વિદ્યુત ડાયપોલ હોય વિદ્યુત ભારનું વિતરણ હોય નળાકાર ઉપર વિદ્યુત ભારનું વિતરણ કર્યું હોય ગોળીય કવચ ઉપર વિદ્યુત ભારનું વિતરણ કર્યું હોય સમતલ ઉપર કરેલું હોય દરેકના વિદ્યુત સ્થિતિમાનના સૂત્રો છે તો પેલા જુઓ કઈ રચના લાગશે આ વિદ્યુત સ્થિતિમાન મેળવવું હોય ને તો આ બિંદુવત વિદ્યુત ભાર છે તો આ વિદ્યુત ભારને લીધે અહીંયા વિદ્યુત સ્થિતિમાન મળશે પછી બીજો વિદ્યુત ભાર છે એ બિંદુવત છે આ વિદ્યુત ભારને લીધે ટૂંકમાં આ ઓ બિંદુ ઉપર વિદ્યુત ક્ષેત્ર તમને મળશે સોરી વિદ્યુત સ્થિતિમાન મળશે તો બે બિંદુવત વિદ્યુત ભાર જ છે તો બેના વિદ્યુત સ્થિતિમાન ઓ ઉપર મેળવી કેન્દ્ર ઉપર મેળવી સરવાળો કરી નાખો એટલે કુલ વિદ્યુત સ્થિતિમાન તમને મળી જાય આ જે અંતર છે એને R1 નામ આપી દઉં છું અને આ બાજુ જે અંતર છે એને નામ આપી દઉં છું R2 હવે પેલા શું મેળવો છો તો કે વિદ્યુત સ્થિતિમાન એટલે ઓ પર વિદ્યુત સ્થિતિમાન વી કહી દઉં પેલા કોણ લીધે મેળવો છો તો Q1 ને લીધે બિંદુવત વિદ્યુત ભાર હોય તેનો વિદ્યુત સ્થિતિમાન નું સૂત્ર છે K Q1 અને છેદમાં R1 બરાબર Q1 એટલે જે વિદ્યુત ભાર લીધે વિદ્યુત સ્થિતિમાન મળતો એ વિદ્યુત ભાર અને R1 એટલે જે બિંદુએ વિદ્યુત સ્થિતિમાન મેળવવાનું છે તે બિંદુનું એ વિદ્યુત ભારથી અંતર પ્લસ અદિશ રાશિ છે એટલે સદિશ તો વિચારવાનું જ નથી આ વિદ્યુત ભારને લીધે વિદ્યુત સ્થિતિમાન મેળવો કેટલું થાય તો કે KQ2 અને છેદમાં R2 હાલમાં બધી કિંમત મૂકી દઉં કે એટલે છે 9 × 10⁻⁹ પછી Q1 એટલે છે 1.5 માઇક્રોકુલમ એટલે 10⁻⁶ અને છેદમાં R1 અંતર છે 0.15
प्लस के एटले नौ गुणा दस नौ घात क्यू टू एटले पॉइंट पांच माइक्रो कूलम एटले पॉइंट पांच गुणा दस माइनस छ घात छेद माहिती आया सुधी नुं अंतर छे मारी आगळ जीरो पॉइंट पंदर। हालो परिणामी विद्युत स्थितिमान आनु सादुरूप आपी दीधुं, सादुरूप आपशो एटले बे पॉइंट चार गुणा दस पांच घात वोल्ट बराबर आटलो एनो आंसर आवशे। एटले केन्द्र ओ उपर परिणामी विद्युत स्थितिमान आटलू थशे। हालो बीजुं शुं मेळवानुं है तो के विद्युत क्षेत्र बराबर ओ उपर विद्युत क्षेत्र सदिश राशि एटले सदिश सरवाळो ज करवो जोईए बराबर ओ उपर विद्युत क्षेत्र जो पेला दिशा नक्की कर लो क्यू वन ने लीधे विद्युत क्षेत्र बिंदुवत विद्युत भार सूत्र है के क्यू ना छेद में आर स्क्वेर के क्यू ना छेद में आर स्क्वेर बिंदुवत विद्युत भार विद्युत क्षेत्र न सूत्र तो आने लीधे अ विद्युत क्षेत्र मैसे धन विद्युत भार है तो विद्युत क्षेत्र की दिशा आ बाजू आ बार निकले दिशा में विद्युत भार में विद्युत क्षेत्र नाम आपी दो ई वन पछी आ विद्युत भार ने लीधे आ बिंदु पर विद्युत क्षेत्र मैसे आई धन विद्युत भार है तो यहाँ बार निकले दिशा में आए। हालो एक ज रेखा पर बे विद्युत क्षेत्र है तो परिणामी विद्युत क्षेत्र मेळवू होय ने तो अदिश सरवाळो करी शको बराबर अदिश सरवाळो एक रेखा पर न होय तो सदिश सरवाळो फरजियात थई जाय। आ बे सदिश राशि है क्यू वन नु विद्युत क्षेत्र है तो ये सदिश राशि है क्यू टू नु विद्युत क्षेत्र है ये सदिश राशि है। रेडिया बे सदिश राशि मारे टूंक में परिणामी विद्युत क्षेत्र मेरे तो बेनो सरवाळो करवो पड़े सरवाळा में ध्यान राखो सदिश राशि में एक ज रेखा पर हो तो सरवाळो तमे अदिशनी जेम करी शकशो पर एक रेखा पर न हो तो सरवाळो फरजियात तमारे सदिशनी रीत थी करवो पड़े। रेडिया अत्यारथी एक रेखा पर छे अने विरुद्ध दिशा में तो अदिशनी जेम आनो सरवाळो बादबाकी हूँ करी शकीश तो परिणामी विद्युत क्षेत्र आपी दो नाम ई। हालो अदिशनी जेम ज सरवाळो ए टू प्लस ई वन पण विरुद्ध दिशा है एटले आ हूँ प्लस लो तो आ केवुं लेवुं जोईए सरवाळा में माइनस एटले थशे केटलुं तो के ई टू माइनस ई वन। रेडिया परिणामी विद्युत क्षेत्र अदिशनी जेम ज गणतरी करीश कारण के एक रेखा पर छे एटले नकर न करी शकुं एक रेखा पर तो फरजियात सदिश सरवाळो थाय तीर करवा पड़े बधे बराबर ने सदिशनी रीत थी टूंक में सरवाळो करवो पड़े त्रिकोण रीत छे सभाचको रीत छे बेजिक रीत छे आवी सदिशोना सरवाळा माटेनी रीत तमे इलेवंथ नी अंदर मैं तमने करावेली छे बराबर एनी मददथी करवू पड़शे। एक रेखा पर जर प्रश्न नथी हालो डायरेक्ट अदिशनी जेम होय विरुद्ध दिशा एटले माइनस आव्युं ई टू एटले आनु विद्युत क्षेत्र ओ उपर केटलुं आवशे सूत्र तो के क्यू टू ना छेद में आर टू स्क्वेर ई वन एटले आनु विद्युत क्षेत्र के क्यू वन ना छेद में आर वन स्क्वेर। हालो के एटले नौ गुणा दस नौ घात पछी क्यू टू एटले छे बे पॉइंट पांच गुणा दस माइनस छ घात छेद में अहींथी आया सुधी नुं अंतर छे जीरो पॉइंट पंदर नो वर्ग छे हवे एटले जीरो पॉइंट पंदर नो स्क्वेर माइनस आ बीजो स्टेप नौ गुणा दस नौ घात की एटले क्यू वन एटले एक पॉइंट पांच माइक्रो कूलम एटले एक पॉइंट पांच गुणा दस माइनस छ घात छेद में अहींथी आया सुधी नुं अंतर छे जीरो पॉइंट पंदर अने एनो स्क्वेर सादुरूप आपी दो सादुरूप आपी दो तो आवशे चार गुणा दस नी पांच घात वोल्ट प्रति मीटर बराबर विद्युत क्षेत्र नो एकम छतां न्यूटन प्रति कूलम लखशो एकम तो आवशे बराबर वोल्ट प्रति मीटर अथवा तो न्यूटन प्रति कूलम बे एकम छे विद्युत क्षेत्र नो। बीजू सदिश राशि छे तमे परिणामी विद्युत क्षेत्र नुं मूल्य मेळवो सदिश राशि तो मूल्य अने दिशा बंने वस्तु होय तो तमे आ परिणामी विद्युत क्षेत्र तमे मेळवो छे तो परिणामी विद्युत क्षेत्र नुं मूल्य मेळवो हजेनी दिशा मन नथी मेळवी तो आनी दिशा होय कई भाई प्लस आव्युं आ बे माथी प्लस आव्युं एटले आनी दिशा में होय माइनस आव्युं होय तो आनी दिशा में होय बराबर प्लस आव्युं एटले ई टू नी दिशा में ई टू नी दिशा एटले बे पॉइंट पांच माइक्रो कूलम थी कई बाजू आवशे एक पॉइंट पांच माइक्रो कूलम तरफ तो नीचे लखी रखाय
क्या परिणामी विद्युत क्षेत्र की दिशा कई बाजू आवशे तो के 2.5 माइक्रो कूलम थी 1.5 माइक्रो कूलम तरफ छे। रेडी 2.14 में ए कम्प्लीट करू छे। हवे आपणे बी जोईए।